શીખીશું ગ્રામરનો એક મહત્વનો પોઈન્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કે જે ખૂબ જ મહત્વનો છે થોડો લિટલ બિટ ડિફિકલ્ટ છે સમજવામાં બટ ઇફ જો તમે એક વખત એને વ્યવસ્થિત સમજી લેશો તો ક્યાંય પણ ભૂલ પડશે નહીં પણ પ્રોપરલી આપણે સમજીશું પહેલા સમજી લઈએ પછી ફર્સ્ટ છે તો કે ભાઈ ડાયરેક્ટ સ્પીચ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ માં આપણે રૂપાંતર કરવાનું હોય છે આપણો એક ક્વેશ્ચન છે તો કે ભાઈ ડુ એઝ ડાયરેક્ટેડ તો તેમાં આવે છે કે ભાઈ ડાયરેક્ટ સ્પીચ માંથી રિપોર્ટેડ સ્પીચ અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ માં તમે રૂપાંતર કરો અને શું કહેવામાં આવે છે બીજું તો કે રિપોર્ટેડ સ્પીચ પણ કહેવામાં આવે છે તો કે ભાઈ ડાયરેક્ટ સ્પીચ માંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ માં રૂપાંતર કરવાનું હોય છે પ્રત્યક્ષ કથનમાંથી આપણે પરોક્ષ કથનમાં ફેરવવાનું હોય છે મારી અને તમારા બંને વચ્ચેની વાત છે એ વાત કોઈ ત્રીજી વ્યક્તિ કહે છે ત્યારે શું થાય છે તો કે ભાઈ ત્યારે પરોક્ષ કથન થાય જે પ્રત્યક્ષ કથન છે મારી અને વિદ્યાર્થી મિત્ર એટલે કે તમારા બંનેની વાત છે આપણા બંને વચ્ચેની વાત છે એને કોઈ ત્રીજી વ્યક્તિ જણાવે ત્યારે શું થાય છે તો કે ત્યારે એને પરોક્ષ કથન એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે પણ મહત્વની વસ્તુ શું છે તો કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ હોય એ પરોક્ષ કથન કરે એટલે કે આપણા બંને વચ્ચેની વાત એક ટીચર અને વિદ્યાર્થી વચ્ચેની વાત છે એ રજૂ કરે તો તેમાં એનો અર્થ બદલતો હોવો જોઈએ નહીં એનો અર્થ બદલવો જોઈએ નહીં એને કોઈ રાઈટ નથી કે જે વિદ્યાર્થી અને ટીચર વચ્ચેની વાત થઈ છે તો એને એ બદલી શકે એવો કોઈ પણ એને રાઈટ હક હોતો નથી એટલે જ્યારે પણ હવે આપણે જોઈએ જ્યારે પણ આપણે પણ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે ખાસ વસ્તુ યાદ રાખવાની કે તેનો અર્થ બદલવો જોઈએ નહીં હવે તો કે આ હતું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથનમાંથી આપણે પરોક્ષ કથનમાં ફેરવવાની આપણને માહિતી મળી પણ હવે તો કે ફેરફાર કેવી રીતે કરવો પ્રત્યક્ષ કથનમાંથી આપણે પરોક્ષ કથનમાં ફેરવવું છે તેમાં શું શું ફેરફાર કરવાના છે કેટલા કેટલા ચેન્જીસ કરવાના છે કાળ પ્રમાણેના આમાં ચેન્જીસ હોય છે તો ક્યાં ક્યાં ચેન્જીસ કરવાના હોય છે મહત્વના બે ચેન્જીસ છે બે ફેરફાર છે ક્યાં છે એક તો કે કાળનું પરિવર્તન અને બીજું છે તો કે સર્વનામનું પરિવર્તન કાળનું પરિવર્તન અને સર્વનામનું પરિવર્તન આ બે ફેરફાર છે એ મહત્વના ફેરફાર છે ઇનડાયરેક્ટ સ્પીચનો જે પાયો આના ઉપર ભરાય છે તો કાળનું પરિવર્તન અને બીજું તો સર્વનામનું પરિવર્તન પહેલું આપણે જોઈએ છે કે ભાઈ કાળનું પરિવર્તન કેમ થાય દાખલા તરીકે એક આપણે એસર્ટિવ સેન્ટેન્સ લઈએ છીએ વિધાન વાક્ય વિધાન વાક્યમાં કે ભાઈ વિધાન વાક્યમાં આ વાક્યનો પ્રકાર છે આપણે વાક્યના બધા જ પ્રકાર એસર્ટિવ સેન્ટેન્સ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય આ બધા જ વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે તેમાં આપણે કહેવું જોઈએ એસર્ટિવ સેન્ટેન્સ એસર્ટિવ સેન્ટેન્સને આપણે તો કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો ક્યાં મહત્વના ફેરફાર કરવા પડે તો આપણે જોઈ ગયા હતા કે ભાઈ કાળનું પરિવર્તન અને સર્વનામનું પરિવર્તન બધામાં આવશે તો કે ભાઈ પહેલું શું આવશે તો કે કાળનું પરિવર્તન હવે કાળનું પરિવર્તન કેમ કરવું નહીં આપણે હવે અહીંયા જોઈએ કાળનું પરિવર્તન કાળનું પરિવર્તન છે હંમેશા આર બી બે સેન્ટેન્સ આપેલા હોય છે એમાં આર બી અને ડીએસ હોય છે કોને આર બી કહેવામાં આવે છે કોને ડીએસ કહેવામાં આવે છે હું તમને કહું એક્ઝામ્પલ સહિત ગેટ ઇઝ રિપોર્ટિંગ વર્ડ
આરબી નું ફૂલ ફોર્મ શું થાય છે? રિપોર્ટિંગ વર્બ. અને જે કોમા અને ડબલ ઇન્વર્ટેડ પછી નું એટલે કે ડબલ ઇન્વર્ટેડ ની વચ્ચે નું જે સેન્ટેન્સ છે એને શું કહેવામાં આવે છે? તો કે ડીએસ કહેવામાં આવે છે, એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે ડાયરેક્ટ સ્પીચ. તો હવે કાળનું પરિવર્તન કરતા પહેલા આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આર્મીમાં કયો કાળ દર્શાવેલો છે એના આધારે ડીએસમાં એટલે કે આ ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે એ ડીએસ ની અંદર એનું કાળ પરિવર્તન થાય. હવે તો કે આપણે જોઈએ જોઈએ આમાં ધ ટીચર શીડ કયો કાળ છે? તો કે શેડ છે, નોટ સીડ્સ. તો સીડ છે તો કે શેડ છે એ કયો છે? તો કે સાદો ભૂતકાળ છે. ભાઈ સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે તો અહીંયા ડીએસ માં કેવો સેન્ટેન્સ છે? તો કે ડીએસ માં તો કે વર્તમાન કાળનું છે. એના આધારે કોના આધારે? તો આરબી ના આધારે. હવે આપણે કેમાં ફેરફાર કરીશું? તો કે ડાયરેક્ટ સ્પીચ ની અંદર આપણે ફેરફાર કરીશું. The teacher said you are a good boy. Teacher said that is RV and you are a good boy that is direct speech means DS એટલે કે direct speech અને આ reporting verb કાળનું પરિવર્તન આપણે હંમેશા reporting verb માં જે કાળ આપેલો હોય છે એને આધારે જ આપણે અહીંયા કરી શકીએ. અહીંયા આપણે ભૂતકાળ છે તો અહીંયા પણ આપણે શું કરવું જોઈએ કે આનું શું થઈ જાય? was થશે. કારણ કે હજી આપણે સર્વનામનું પરિવર્તન બાકી છે એટલે આ થઈ જાય પછી હું તમને સર્વનામનું પરિવર્તન કહું અને પછી એક્ઝામ્પલ સહિત સમજાવું. તો આવી રીતે કાળનું પરિવર્તન કરવામાં આવે છે. તો કે ભાઈ આપણે હજી એકવાર કહું છું કે જે પણ પરિવર્તન આપણે કાળનું પહેલા કરવાનું છે તો આરબીમાં રિપોર્ટિંગ વર્બમાં જોઈ અને પછી જ ડીએસમાં ચેન્જીસ કરવાનું હોય છે. અહીંયા આપણને આપેલું છે શેડ એટલે કે ભૂતકાળ આપેલું છે તો આપણે ડીએસ માં પણ શું મૂકવાનું રહેશે? આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે. આવી રીતે થાય કાળનું પરિવર્તન. હવે આપણે જોઈએ તો કે ડીએસ સોરી સર્વનામનું પરિવર્તન. સર્વનામનું પરિવર્તન કેમ? સર્વનામનું પરિવર્તન છે ફેરવી દઈએ. આરડી અને ડીએસ ને કમ્પ્લીટ હું તમને સેન્ટેન્સ
My mother. સર્વનામનું પરિવર્તન અને કન્જક્શન તરીકે શું વપરાય છે તો કે ધેટ.